ઉપલેટામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. ઉપલેટામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના કેમ્પના મુખ્ય દાતા તરીકે સ્વ નર્મદાબેન કેજરીવાલા સિલોજીયા પરિવાર તરફથી રાખવામાં આવેલ કેમ્પમાં આંખના ઓપરેશન, નિદાન કેમ્પ, નેચરોપેથી સારવાર કેમ્પ, હાથ પગ કમરના દુખાવા સૂચક સારવાર નિદાન કેમ્પ, દાંતના લગતા રોગો, ચામડી રોગ, હર્ષ મસા જેવા અનેક રોગોનો વાર નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેવો અનેક લોકોએ લાભ લીધો. કેમ્પમાં આંખ વિભાગમાં કુલ 160 લોકોએ લાભ લીધો હતો, જેમાંથી 35 લોકોએ ઓપરેશન માટે મોકલવામાં આવ્યા. તેમજ આ કેમ્પમાં દાંતને લગતા 21 લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું. હાથ પગ કમરના દુખાવા માટે ડૉક્ટર પિનાકીન ઉપાધ્યાય તેમજ રમેશભાઈ દવે દ્વારા 70 દર્દીઓને જોવામાં આવ્યા હતા. ડૉક્ટર પાયલબેન લુઢિયા દ્વારા ચામડીના રોગને 21 પેશન્ટ તપાસવામાં આવ્યા હતા. તેમજ ડૉક્ટર જેનીબેન સુતરિયા દ્વારા 11 પેશન્ટને તપાસમાં આવ્યા હતા. તેમજ પ્રોફેસર મોરી સાહેબ દ્વારા કુલ 17 દર્દીઓને સુજોગ સારવાર આપવામાં આવી હતી. તેમજ ચાંદનીબેન ઉપાધ્યાય દ્વારા કુલ 31 દર્દીઓને સુજોગ દ્વારા આધુનિક સાધનો દ્વારા સારવાર કરી આપવામાં આવી હતી. કુલ 331 દર્દીઓ આ સેવા કેમ્પનો લાભ લીધો. હિલિંગ સારવાર પદ્ધતિ ચિકનગુનિયાના 32 દર્દીઓ સેવાનો લાભ મળ્યો હતો. તેમજ આ કેમ્પમાં ડૉક્ટર દ્વારા સેવા આપવામાં આવેલ ડૉક્ટર આચાર્ય સાહેબ આંખની હોસ્પિટલ રાજકોટ, ડૉક્ટર મીરાબેન ઝગડા, રમેશભાઈ દવે પોરબંદર દ્વારા, ડૉક્ટર પિનાકીન ઉપાધ્યાય, ડૉક્ટર ચાંદનીબેન તેમજ આ કેમ્પના સારા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો. તેમજ આ કેમ્પમાં દાતાશ્રી દ્વારા ભોજન, પ્રસાદ તેમજ ચા પાણીની વ્યવસ્થા રાખવામાં આવી હતી. કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક લાલજીભાઈ રાઠોડ તેમજ દાતા ટ્રસ્ટી શ્રી અર્જુન સાહેબ બાબરિયા, કેશુબાપા સિલોજી, રમેશભાઈ આહુજા, ગોવિંદ સાહેબ ધામેચા, સીવી જાવિયા સાહેબ, વિનીતાબેન કણસાગરા, હિરેનભાઈ વેગડા, ભારતીબેન બાબરિયા, મહિલા અગ્રણી નીલુભાઈ ગોધિયા, પર્યાવરણ પ્રેમી જગમલભાઈ ડાંગર, દેવાંગીબેન વાછાણી, અસ્મિતાબેન મુરાણી તેમજ ભગવાનદાસ નિરંજની, પરસોત્તમભાઈ ઝગડા તેમજ રણછોડદાસ આંખની હોસ્પિટલના ડૉક્ટર આચાર્ય સાહેબે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં પ્રોફેસર હીરાલાલ મુરી સાહેબ, દિનેશ સાહેબ પણસાગરા, ગોવિંદ સાહેબ ધામેચા તેમજ રમેશભાઈ આહુજાનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. માનવ સેવા ટ્રસ્ટ અને ક્ષેત્ર દ્વારા 25 વર્ષથી દર મહિનાના 3 રવિવાર રીતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, કેવલતાના ઉપલેટા. નિદાન કેમ્પ કરેલ છે, તેના માટે અત્યાર સુધીમાં લગભગ 250 જણા આવીને સારવાર લીધેલ છે. આ કેમ્પ જે કરેલ છે અને અમે ખૂબ અભિનંદન આપીએ અને ભવિષ્યમાં આવા કાર્ય કરતા રહીએ. કેશુભાઈ, નીલભાઈ, સંજયભાઈ બધાએ એવી ખૂબ ખૂબ શુભેચ્છા આપી. બોલો. મારું નામ સંજીલા નયનભાઈ સુરજિયા છે. મારા સ્વર્ગસ્થ સાસુ નર્મદાબેન કેશવલાલ સુરજિયા તરફથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કર્યું છે અને માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા દ્વારા લાલજીભાઈ રાઠોડ 25 વર્ષથી સેવા આપે છે અને તેના ધર્મપત્ની પણ સાથે ટિફિન વ્યવસ્થામાં સેવા આપે છે અને બીજી ઘણી સેવાઓ એમાં આપે છે અને અમે પણ મારા સસરા કેશુલાલ કેશુભાઈ તરફથી અમને પણ થોડું જ્ઞાન આવે છે સેવા કરવાનું. તો મારું બધાને છે ઈચ્છા કે તમે પણ બધા આમાં સેવા આપો. લાલજીભાઈ રાઠોડ, સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન ક્ષેત્ર ઉપલેટા. ઉપલેટા શહેરમાં 25 વર્ષથી આ માનવ સેવા ટ્રસ્ટ અનેકવિધ સેવા કાર્ય કરે છે, જેમાં દર મહિનાના 3 રવિવારે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તેમજ આંખોના ઓપરેશન કેમ્પ કરવામાં આવે છે. આ વખતે અમારા આદરણીય અને અમારી સંસ્થા સાથે જોડાયેલા સ્વ નર્મદાબેન કેશુભાઈ સિરોજીના સ્મરણાર્થે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં આજે 145 દર્દીઓએ લાભ લીધો છે, જેમાંથી 35 લોકોને ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવશે. એ સિવાય ચામડી